नमस्कार विद्यार्थी मित्रों, नवा सत्र માટે આસિની વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી, લેક્ચર નંબર 12, પાઠ 7 દેશભક્ત ચળવળ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આ પાઠની શરૂઆત કરેલી હતી. હવે આ પાઠમાં આગળની વાત શું છે એવું તમને આ સમજાવી રહી છું. આમાં કેરેક્ટર છે, રાજા છે, દરબાર છે, પછી ઝવળુસા છે. તો અલગ અલગ કેરેક્ટરના નામ લઈ અને હું તમને પાઠ સમજાવી રહ્યો છું. તો હવે રાજાની વાત કરે છે. રાજા કહે છે કે મારી રાખડી રૈયત ભૂખે મરે છે. રાખડી એટલે કે ગરીબી, રૈયત એટલે કે પ્રજા છે, ભૂખથી મરી રહી છે. હવે તો એક આશા ઝઘડું સાની રહી છે. હવે તો એક આશા કે જે આ પ્રજાને તારી શકે એ માટે દેશભક્ત ઝઘડુસા જે નામ છે એ ઝઘડુસાની આશા રહેલી છે કે એ કઈ મદદ કરશે. પ્રધાનજી એમને કેવી લાવવા કચ્છ ગયા છે, આ આજકાલમાં આવી જવા જોઈએ. પ્રધાનજી છે એ એમને લેવા માટે કચ્છમાં રહેતા હતા, એને કચ્છ ગયા છે એને લેવા માટે. આજ અથવા કાલમાં એ આવી જશે. દરબાર પ્રવેશે રાજાને પ્રણામ કરે છે. દરબાર છે આવી અને તરત જ રાજાને પ્રણામ કરે છે. મહારાજ કચ્છના શાહ સોદાગર શેઠ ઝઘડુસા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે. એવા સમયે આવીને સમાચાર મળે છે કે કચ્છના શાહ સોદાગર કે મોટા વેપારી છે ને કહેવામાં આવે, એને સોદાગર કહેવાય શકાય છે કે મોટા વેપારી અથવા તો સોદાગર છે અને એમની સાથે પ્રધાનજી પણ આવેલા છે. દેશભક્ત ઝઘડુસા છે, પધારી રહ્યા છે. રાજા કહે છે એકદમ ઉત્સાહમાં આવી ગયા. રાજા છે એ તરત જ ઉત્સાહમાં આવી જાય છે અને આનંદમાં આવી જાય. એકદમ જઈ અને એમને અંદર લઈ આવો, જલ્દી જઈ અથવા એકદમ જઈ જલ્દી જઈ અને એને અંદર લઈ આવો. દરબાર નમ્રતાથી મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ ઝઘડુસા સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે. દરબારજીને સમાચાર આપે છે કે શેઠ ઝઘડુસાનો સત્કાર કરવા, મતલબ એનો આવકાર છે એ કરવા પોતે આવી રહી છે. રાજા સમજ્યો એમના સત્કાર માટે મારે જ સામા જવું પડશે. રાજા તરત કહે છે હું સમજી ગયો કે એમને સત્કાર કરવા કે એમનું સ્વાગત કરવા માટે મારે પોતે અથવા તો સ્વયં ત્યાં જવું પડશે. પ્રધાનજીની વાત સાચી. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. રાજા જયારે ગાદી પર પોતાના સિંહાસન ઉપરથી ઉભો થાય છે ત્યારે એની જે પ્રધાન બધા બેઠા હોય છે, જેના પ્રજાના હોય છે, જેના કર્મચારીઓ બેઠેલા છે એ પણ સાથે ઉભા થઈ જાય છે. પછી રાજા ઝઘડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. ત્યાર પછી રાજા છે એ ઝઘડુસાનો સત્કાર કરવા, મતલબ કે એનું સ્વાગત કરવા માટે પ્રવેશ દ્વાર કે જે મેઇન દ્વાર હોય છે એ સાઈડ જાય છે, ભણી જાય છે, મતલબ કે ત્યાં જાય છે. સામેથી પ્રધાનજી ઝઘડુસાને લઈને આવે છે. સામેથી જોવે તો પ્રધાનજી છે એ ઝઘડુસાને લઈને આવે છે. ઝઘડુસાને જોઈ રાજા ઝડપથી પગલા ભરી એની સાથે જાય છે. ઝઘડુસાને જોવે છે ત્યારે રાજા છે એ ઝડપથી પગલા ભરે છે કે સ્પીડમાં જઈ અને એની સામે જાય છે. તેવી જ રીતે ઝઘડુસા પણ ઝડપથી ઝડપ કરે છે. રાજાને જોઈ અને ઝઘડુસા પણ મોટા પગલા ભરે અથવા તો ઝડપથી પગલા ભરી આવે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે. તરત જ બંને એકબીજાને વહાલથી ભેટી પડે છે. પછી રાજા ઝઘડુસાનો હાથ પકડી રાજગાડી તરફ દોડી જાય છે. તરત પછી રાજા જે છે એ ઝઘડુસાનો હાથ પકડી અને પોતાનું સિંહાસન મતલબ પોતાની ગાદી જે છે ત્યાં એમને લઈ જાય છે અને પોતાની જોડે છે ગાદી પર તેમને બેસાડે છે. રાજા છે એ ઝઘડુસાને પોતાની સાથે જ પોતાનું સિંહાસન છે એની ઉપર એમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. રાજા અને ઝઘડુસા બેસી જાય છે. ત્યાર પછી પ્રધાન અને પોતાના દરબારીઓ દરબારમાં બધા દરબારી બેઠેલા હોય છે એ ત્યાર પછી બેસે છે. ઝઘડુસા કહે છે મહારાજ ઓચિંતાનો કેમ મને તેડાવ્યો. ઝઘડુસા કહે છે ઓચિંતાનો કેમ મને તેડાવ્યો. રાજા કહે છે સુખ દુઃખની વાતો કરવા શેઠજી. રાજા ત્યારે સામે જવાબ આપે છે એ સુખ દુઃખની વાતો કરવાની છે એટલા માટે અમે તમને તેડાવ્યા છે. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. કારમો એટલે કે ભયાનક. રાજા કહે છે કે ગુજરાતની અંદર 3 વર્ષથી આ ભયાનક દુકાળ ચાલી રહ્યો છે, કારમો દુકાળ ચાલી રહ્યો છે. ઝઘડુસા કહે છે
એકલા ગુજરાતની કા વાત કરો છો, આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. જગરૂસા રાજાને કહે છે ખાલી તમે ગુજરાતની વાત શું કામ કરો છો, આખા હિન્દુસ્તાનમાં દુકાળ ચાલી રહ્યો છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લાગી આજે લોકો ભૂખે મરે છે. આ જે નાના બોલ્યા એ જગ્યાએ કે કંદહાર આવેલું છે ત્યાં સુધી લોકો ભૂખે મરી રહ્યા છે. અને પાનખરમાં પાનના ફરે તેમ ખરે છે. હવે પાનખરમાં પાનના ફરી જાય એવી જ રીતે માણસોના મૃત્યુ ટપોટપ થઈ રહ્યા છે. વખત એવો બારીક છે, મતલબ કે વખત એવો નાચો આવી રહ્યો છે કે ભલભલાની લાજ જવાનો વખત છે, કે ભલભલાની આંગળો અને લાજ જવાનો આ સમય આવેલો છે. સાત ગોઠના દીકરાના મોંમાંથી બાપ પટકું રોટલો કાઢી ગઈ છે. સાત ગોઠનો એક ને એક દીકરો હોય એના હાથમાં રોટલો છીકે અને બાપ ખાઈ જાય છે, એવો સમય આ કામ આવેલો છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. મુઠ્ઠી ધાન એ થોડો અનાજ માટે તેને મા બાપ છે એ પોતાના છોકરાને વેચી નાખે છે. શાક ખવાનું શું ખવા પડ્યું છે ભગવાન જ જાણે, કે હવે શું ખવાનું છે. રાજા ત્યારે કહે છે રામજી રાખે તે રહીશું, જેમ ભગવાન રાખે જેમ રાજા રામ આપણે રાખશે એમ જ રહીશું. પણ આવે વખતે રયતને ટાળવી ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. રાજા કહે છે કે જેમ ભગવાન રાખે તેમ જ આપણે રહેવાનું છે. પણ આવા સમયે રયતને મતલબ કે પ્રજાને આપણે સાચવવાનો અને એને રાખવાનો આપણો ધર્મ છે. ત્યારે ચંદુસા કહે છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા શબ્દો શોભે છે. ત્યારે જગુસા રાજાના વખાણ કરે છે પ્રજાવત્સલ કે પ્રજાને પ્રેમ કરના, કે પ્રજાને પોતાના દીકરાની જેમ સાચવતા રાજા છે એને આવા જ શબ્દ શોભે છે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. આ શબ્દ તમે જે બોલેલા છે એ સાંભળી અને જગુસા કહે છે મને ખૂબ જ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા. જગરૂ સાહેબ કહે છે કે મને એ વાત સાંભળવામાં પડી છે કે ધાનના અને ધનના કોઠાર જે છે રાજાના કોઠાર ભરેલા છે એ પ્રજાને આપી દીધા છે અથવા તો ખુલ્લા મૂકી